મજામાં છઠ્ઠું ચેપ્ટર આગળ વધારીશું ને છઠ્ઠા ચેપ્ટરમાં ગયા લેક્ચરમાં આપણે જનીન સંકેતો વિશેની માહિતી જોઈ હતી આજે ત્યાંથી આગળ વધી જઈએ અને જનીન સંકેતના ગુણધર્મો વિશે ચર્ચા કરીએ જનીન સંકેતના ગુણધર્મો વિશે ચર્ચા કરીએ તો ચાલો સૌથી પહેલા જનીન સંકેતના ગુણધર્મોમાં પહેલું જનીન સંકેત સર્વવ્યાપી છે જનીન સંકેત સર્વવ્યાપી એટલે યુનિવર્સલ છે વાયરસ બેક્ટેરિયા વનસ્પતિ અને પ્રાણીઓમાં એક જનીન સંકેત એ જ એમિનો એસિડનું સૂચન કરે છે એટલે કે કોઈ એક જનીન સંકેત જે એમિનો એસિડ સૂચવતો હોય એ વાયરસ બેક્ટેરિયા વનસ્પતિ અને પ્રાણીઓ બધામાં એક સરખો દાખલા તરીકે યુ એ ફિનાઇલ એલેનિન દર્શાવે છે જે બધા પ્રાણીઓમાં એક સમાન હોય છે એટલે વનસ્પતિ હોય પ્રાણીઓ હોય વાયરસ હોય બેક્ટેરિયા યુ એટલે ફિનાઇલ એલેનિન થાય તો એ બધામાં ફિનાઇલ એલેનિન જ દર્શાવે અપવાદરૂપ કેટલાક કણાભ સૂત્રીય ડીએનએ એટલે કણાભ સૂત્રીય કોષો અને કેટલાક પ્રજીવોમાં કણાભ સૂત્રીય ડીએનએ અને કેટલાક પ્રજીવોમાં આ અપવાદરૂપ જોવા મળે છે નેક્સ્ટ જનીન સંકેત વિશિષ્ટ હોય છે જનીન સંકેત વિશિષ્ટ હોય છે એટલે કે એક જ જનીન સંકેત કોઈ એક એમિનો એસિડનું જ સૂચન કરે છે દાખલા તરીકે યુ ફિનાઇલ એલેનિન સૂચવતો હોય તો યુ ટ્રિપ્ટોફેન મિથિયોનિન એવું કંઈ સૂચવે નહીં એટલે જનીન સંકેત વિશિષ્ટ હોય છે એક જ જનીન સંકેત કોઈ એક જ એમિનો એસિડનું સૂચવે છે હવે સામાન્ય રીતે ત્રીજો એક એમિનો એસિડ માટે એક એમિનો એસિડ માટે એક કરતા વધારે જનીન સંકેત હોય છે એક એમિનો એસિડ માટે એક કરતા વધારે જનીન સંકેત હોય છે તેવા સંકેતોને અવનત સંકેતો ડીજનરેટ કોડોન કહે છે કોડોન એટલે સંકેત અવનત સંકેત કહેવામાં આવે છે ગુડ મોર્નિંગ સર્વવ્યાપી બધામાં એક સમાન જ અર્થઘટન દર્શાવે વિશિષ્ટ એટલા માટે એક સંકેત એક જ એમિનો એસિડ ઉલટું એક એમિનો એસિડ માટે એક કરતા વધારે હોઈ શકે કેમ યાદ કરો ગયા લેક્ચરમાં કીધું તું 64 સંકેત છે એમિનો એસિડ તો 20 જ છે એમાંથી 3 એવા હતા જે કોઈ એમિનો એસિડ દર્શાવતા નહોતા તો વધ્યા કેટલા 61 સંકેત 20 એમિનો એસિડ માટે તો સ્વાભાવિક છે એક એમિનો એસિડ માટે એક કરતા વધારે એમાંય આપણે ચર્ચામાં કીધું તું મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન માટે એક એક જ સંકેત છે તો બાકી કેટલા વધ્યા મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન માટે એક એક 3 નથી દર્શાવતા 64માંથી 3 જાય 61 મિથિયોનિન ટ્રિપ્ટોફેન માટે એક એક 61માંથી 2 જાય 59 59 સંકેત એવા છે જે એક કરતા વધારે
संकेत दर्शावे एक एमिनो एसिड माटे એટલે एमसीक्यू માં નીટ માં પૂછાય અવનત સંકેતોની સંખ્યા કેટલી 59 આગળ જોઈએ સામાન્ય રીતે એવું કહે છે કે કોઈ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલાની શરૂઆત મિથિયોનિનથી થાય છે કોઈ પણ પોલીપેપ્ટાઇડ એટલે પ્રોટીનના શૃંખલાની નિર્માણની શરૂઆત મિથિયોનિનથી થાય છે એટલે એયુજી એનો સંકેત છે જે મિથિયોનિન માટે વપરાય અને પ્રારંભિક સંકેત પણ છે એટલે એયુજી બેવડા કાર્યો કરે છે મિથિયોનિન એમિનો એસિડ પણ દર્શાવે અને પોલીપેપ્ટાઇડની શૃંખલાની શરૂઆત પણ કરે નિયમ નંબર 5 આવ્યા શું કીધું તો પાંચમો નિયમ તો ગઈ વખતે કહીને આયા તું આ તું ગા અને તારા ગાવાથી લાગી આગ તું યુ એ યુજી એ અને યુએજી કોઈ એમિનો એસિડ દર્શાવતા નથી એને અર્થહીન સંકેત અથવા સમાપ્તિ સંકેત સ્ટોપિંગ સિગ્નલ અથવા નોનસેન્સ કોડોન કહેવામાં આવે છે જનીન સંકેતના ક્રમ અને એમિનો એસિડના ક્રમ આરએનએ પર જનીન સંકેતના ક્રમ અને પ્રોટીનમાં એમિનો એસિડના ક્રમ રેખીય સમાંતરતા દર્શાવે છે એકબીજાને મળતા આવે છે 3 માર્કમાં પૂછાય જનીન સંકેતના ગુણધર્મો જણાવો નવો સવાલ ચાલુ કરીએ પોઈન્ટ મ્યુટેશન અને લોપ વિકૃતિ પોઈન્ટ મ્યુટેશન અને લોપ વિકૃતિ જનીન સંકેત સાથે કઈ રીતે સંકળાયેલા છે સવાલ શરૂ કરતા પહેલા ગુડ મોર્નિંગ પાંચમા ચેપ્ટરમાં ભણી ગયા કે જનીનોમાં આવેલી કોઈ પણ એક નાઇટ્રોજન બેઝના ક્રમમાં થતો ફેરફાર એને પોઈન્ટ મ્યુટેશન સિકલ સેલ એનિમિયા અને લોપ વિકૃતિ નીટ વખતે કીધું રંગસૂત્રના એકાદ છેડા પરથી અથવા એકાદ વચ્ચેથી નાઇટ્રોજન બેઝ ધરાવતો ન્યુક્લિયોટાઇડ ગાયબ થઈ જાય કાં તો છેડેથી કાં તો વચ્ચેથી એને લોપ તો એ જનીન સંકેત સાથે કઈ રીતે સંબંધ ધરાવે જનીન અને ડીએનએ વચ્ચેના સંબંધો જનીન અને ડીએનએ વચ્ચેના સંબંધો વિકૃતિ દ્વારા સમજી શકાય છે જનીન અને ડીએનએ વચ્ચેના સંબંધો વિકૃતિ દ્વારા સમજી શકાય છે જો ડીએનએના ખંડમાં લોપ અથવા તેમાં ન્યુક્લિયોટાઇડની પુનઃગોઠવણી થાય એટલે ડીએનએના ખંડમાં કાં તો છેડા પરથી અથવા વચ્ચેથી એકાદ બે ન્યુક્લિયોટાઇડ ગાયબ થઈ જાય અથવા પુનઃગોઠવણી થાય તો એને કારણે જનીનની કાર્ય કરવાની ક્ષમતામાં ખામી સર્જાય ડીએનએમાં ખામી એટલે ડીએનએનો ચોક્કસ ખંડ એટલે જનીન એટલે ડીએનએના ખંડમાં લોપ થાય અથવા ન્યુક્લિયોટાઇડની પુનઃગોઠવણીને કારણે જનીનોની કાર્યક્ષમતામાં ક્ષતિ ઉત્પન્ન થાય
ખામી ઉત્પન્ન થાય। હવે સામાન્ય રીતે બીટા ગ્લોબિન શૃંખલા આપણે ભણી ગયા પાંચમા ચેપ્ટરમાં। બીટા ગ્લોબિન શૃંખલામાં બીટા ગ્લોબિન શૃંખલા સિકલ સેલ એનિમિયા જનીનમાં એક બેઝ જોડમાં परिवर्तन आवता ग्लूटेमिक ना बदले वेलाइन जोड़ाई जाए छे जीएजी ना बदले जीयूजी एटले बीटा ग्लोबिन श्रृंखला में एक बेस जोड़ में परिवर्तन ग्लूटेमिक ना बदले वेलाइन आवे आने तो कहवाई सिकल सेल एनीमिया जे पॉइंट म्यूटेशन नी उदाहरण छे। उदाहरण कोनु कही शकाय पॉइंट म्यूटेशन विकृति बिंदु विकृति कहवाय गुजराती में। तो थयो पॉइंट म्यूटेशन जनीन संकेत साथे संकळायेलु फ्रेम शिफ्ट एक अथवा बे आपण चर्चा करी थी एक अथवा बे नाइट्रोजन बेज ने जोड़ी ना क्रम में फेरफार थाय तो एने फ्रेम शिफ्ट म्यूटेशन कहेवामां आवे। एक अथवा बे नाइट्रोजन बेज में रीडिंग फ्रेम फेरवाई गई तो एने फ्रेम शिफ्ट म्यूटेशन कहेवामां आवे। हवे धारो के आपणी पासे एक वाक्य आप्युं छे राम हेज रेड कैप। समझो राम पासे लाल टोपी छे पण शुं छे अहींया एक गुजराती नहीं त्रण त्रण अक्षर नुं झुमकू छे ए वात जरा ध्यानथी जोजो। हवे जो हेज अने रेड वच्चे बी उमेरी दऊं तो हेज अने रेड वच्चे बी उमेरू तो जुओ मारुं शुं थशे राम हेज बी आर ई डी सी ए पी हेज अने रेड वच्चे बी उमेरायो आखो क्रम बदलाई गयो अर्थघटन बदलाई गयो राम हेज ब्रेड सी ए पी नथिंग मीनिंग आखू अर्थघटन बदलाई गयो। हवे धारो के एनी जग्याए आई उमेरू बी पची बी जोड़े आई उमेरू तो शू थशे राम हेज बी आई आर ई डी सी ए पी आमाय कई खबर ना पड़ी आखू अर्थघटन बदलायो। हवे एक आखू झूमखू नव उमेरी दो जी उमेरू तो राम हेज બિગ રેડ કેપ ગોઠવાઈ ગયું આખી જોડ નવી ઉમેરાઈ ગઈ ત્રણ ન્યુક્લિયોટાઇડનું ઝુમકો પણ એણે મૂળથી આખું ઘટના જ બદલાઈ ગઈ નવું ઉમેરાતા અર્થઘટન આખું તદ્દન જુદું થઈ જાય છે। ત્રણ અથવા ત્રણના ગુણકમાં ઉમેરો અથવા દૂર થાય તો ત્રણ અથવા જો આ ત્રણ ઉમેરાય अथवा धारो के राम हेज रेड केप छे वाली आखो रेड काढ़ी नाखो खाली राम हेज केप त्रण अथवा त्रण ना गुणक मा न्यूक्लियोटाइड दूर थाय अथवा उमेराय तो एकाज जनीन संकेत उमेराय अथवा एकाज जनीन संकेत दूर थाय। एक आखो जनीन संकेत एटले एक आखो एमिनो एसिड। मेहरबानी करीने कोई मने एम ना कहता साहेब हेज एटले कयो एमिनो एसिड आ एक वाक्य रचना समझाई छे ત્રણ અક્ષરી સંકેતને જનીન સંકેત કહેવાય એના માટે આ એને હેસ એટલે કોઈ એમિનો એસિડ સૂચવતો નથી બીગ એટલે નહીં પણ આની જગ્યાએ ધારો કે કોઈ જી એ જી જી યુ જી એવો ત્રણ આંકડાનો એક આખો સંકેત ઉમેરાય તો એક એમિનો એસિડ ઉમેરાય એક આખો સંકેત દૂર થાય ત્રણનું ઝુમકું તો એક આખો એમિનો એસિડ દૂર થાય જેને કારણે વિકૃતિ જોવા મળે એટલે રીડિંગ ફ્રેમમાં પરિવર્તન નહીં तो आने फ्रेम शिफ्ट इंसर्शन कहेवामां आवे। रीडिंग फ्रेम में कोई फेर ना पड़ो राम हेज बिग रेड कैप एक आखू उमेरायो रीडिंग फ्रेम ना बदलाई पण अर्थघटन मूल करता बदलाई गयु तो आने फ्रेम शिफ्ट इंसर्शन उमेरायु छे ने
એટલે એને ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન દૂર થાય તો એને લોપ, તો એને ફ્રેમ શિફ્ટ લોપ અથવા ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન કહેવામાં આવે છે. ક્લિયર? નવો સવાલ જોઈએ. ટીઆરએનએ અનુકૂલક અણુ તરીકેની કાર્ય પદ્ધતિ સંક્ષિપ્તમાં સમજાવો. એટલે ટીઆરએનએ અનુકૂલક અણુ તરીકે વર્તે એની કાર્ય પદ્ધતિ સમજાવવાની છે. ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું કે જનીન સંકેતને વાંચવા અને એમિનો એસિડ સાથે સંબંધ રાખવા માટે એક ક્રિયાવિધિ ફોલો કરવી પડે. આપણે જનરલી એમ કીધું કે એમિનો એસિડ અને એમઆરએનએના ન્યુક્લિયોટાઇડ વચ્ચે સંબંધ પણ કોણ પ્રસ્થાપિત કરે? એટલે ફ્રાન્સિસ ક્રિકે એવું કીધું કે જનીન સંકેત જે એમઆરએનએ પર હોય એને વાંચવા અને એમિનો એસિડનો ક્રમ એને સંકેત સાથે જોડવા એક ક્રિયાવિધિ હોય છે. એક વાત ચોક્કસ છે, એમિનો એસિડમાં એવી કોઈ સંરચનાત્મક વિશેષતા નથી કે જનીન સંકેતને ઓળખે. એટલે કોઈ એમિનો એસિડને પકડો ને એમ કહો તું જનીન સંકેતને ઓળખ, શક્ય નથી. જ્યારે એવું છે કે કોઈ એક અનુકૂલક અણુની હાજરી હોવી જોઈએ. અનુકૂલક અણુ, એડેપ્ટિવ મોલેક્યુલ, એટલે વચગાળાનો એવો કોઈ અણુ હોવો જોઈએ જે જનીન સંકેતને ઓળખે અને બીજી બાજુ એ એમિનો એસિડ સાથે જોડાણ કરી શકે. એનો મતલબ એક વચગાળાનો એવો અણુ મળવો જોઈએ જે એક બાજુ એમિનો એસિડ સાથે જોડાય અને એક બાજુ સંકેતને ઓળખી શકે. તો મોટા ભાગે ટ્રાન્સફોર્મર આરએનએ, વાહક અણુ આરએનએ, આવા અનુકૂલક અણુ તરીકે વર્તે છે. ટીઆરએનએમાં એક આવો પ્રતિસંકેત લૂપ આવેલો હોય છે. આ પ્રતિસંકેત લૂપ સંકેતને પૂરક, એમઆરએનએ પર સંકેત હોય એ જી યુ, તો એને પૂરક યુ, જીને સામે સી, યુની સામે એ, તો યુ સી એ પ્રતિસંકેત કહેવાય ટીઆરએનએ પરનો. જનીન સંકેતને પૂરક બેઝ એ ટીઆરએનએ પર પ્રતિસંકેત કહેવાય. એક એમિનો એસિડને સ્વીકારવા માટેનો છેડો આવેલો હોય જ્યાં એ એમિનો એસિડ જોડે. સામાન્ય રીતે એવું કહે છે, પ્રત્યેક એમિનો એસિડ માટે ચોક્કસ પ્રકારનો ટીઆરએનએ હોય. સંકેત પ્રતિસંકેતને આધારે ટીઆરએનએ એમિનો એસિડને જોડી દેતા હોય છે. જે ટીઆરએનએ પ્રક્રિયાનો પ્રારંભ કરાવે એને પ્રારંભક ટીઆરએનએ કહેવાય. હા, સમાપ્તિ માટે કોઈ ટીઆરએનએ હોતો નથી. ટીઆરએનએનું બંધારણ જોઈએ તો એક ક્લોવર પર્ણ જેવું ફૂલલાઈનો એક્કો જોયો હશે. જોયો છે ને ફૂલલાઈન કાર્ડની ગેમમાં? તો એ ફૂલલાઈનના પત્તા જેવો, ક્લોવર પર્ણ જેવો દેખાય, હકીકતમાં ઊંધા એલ આકારનો હોય છે. આપણે આ દોરવાનો જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે. પણ ઓરિજિનલ ટીઆરએનએમાં ડી સાઈ લૂપ હોય, ડી લૂપ હોય, પ્રતિસંકેત લૂપ હોય, એક 5' છેડો, એક 3', એના વિશેની આકૃતિ વિશેષ જાણકારી તરીકે આરએનએ અને એના પ્રકારો જે આપ્યા છે ત્યાં પેમ્પલેટમાં આપેલા છે. એ આકૃતિ ધ્યાનમાં રાખવાની, કારણ નીટમાં કામમાં આવશે. ક્લિયર? નવો સવાલ, પ્રોટીન સંશ્લેષણમાં ભાષાંતરના તબક્કાઓની વિગતવાર ચર્ચા કરો. આપણે પ્રત્યાંકન ટ્રાન્સક્રિપ્શન વિશે ભણી ગયા. ડીએનએનું પહેલાં સ્વયંજનન જોયું, ત્યારબાદ એમાંથી પ્રત્યાંકન, એના ઘટકો જોઈ. આરએનએ એટલે પ્રોકેરિયોટિકમાં અને સુકોષકેન્દ્રીમાં બંનેમાં પ્રત્યાંકન જોયું. હવે એ પ્રત્યાંકનને આધારે એમઆરએનએ બની ગયો, તો એને આધારે પ્રોટીન સંશ્લેષણમાં એમઆરએનએ પરથી પ્રોટીન સંશ્લેષણ, એને ભાષાંતર, એની ચર્ચા કરવાની છે. તો લેટ અસ સ્ટાર્ટ. ભાષાંતર એક એવી પ્રક્રિયા છે, ભાષાંતર એક એવી પ્રક્રિયા છે કે જેમાં એમિનો એસિડના બહુલીકરણથી બહુલીકરણ એટલે એક કરતા વધારે અણુઓને જોડાવું તે
ભાષાંતર એક એવી પ્રક્રિયા છે જેમાં એમિનો એસિડના બહુલીકરણથી પ્રોટીન સંશ્લેષણ થાય છે। એટલે એમિનો એસિડના અનેક એકમો એકબીજા સાથે જોડાય અને પ્રોટીનનું સંશ્લેષણ કરે છે। એમિનો એસિડનો ક્રમ એમઆરએનએ પરના નાઇટ્રોજન બેઝના ક્રમ પર આધાર રાખે છે। એનો મતલબ કયો એમિનો એસિડ કયા ક્રમમાં જોડાય એમઆરએનએ પરની નાઇટ્રોજન બેઝના ક્રમને આધારે નક્કી કરવામાં આવે છે। એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય છે। એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય છે। પેપ્ટાઇડના નિર્માણ માટે આવા પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે શક્તિની આવશ્યકતા હોય છે। શક્તિની આવશ્યકતા હોય છે એટલે એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય। પેપ્ટાઇડ બંધથી જોડાય માટે શક્તિ જોઈએ। તેથી પહેલા તબક્કામાં એમિનો એસિડ એટીપી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટની હાજરીમાં સક્રિય થાય છે। એટલે એમિનો એસિડ શક્તિની મદદથી એટીપીમાંથી સક્રિયતા જોડાય। આ પ્રક્રિયાને ટીઆરએનએ નું આવેશીકરણ કહે છે। એટલો શુદ્ધ ગુજરાતી શબ્દ છે આવેશીકરણ, ખબર જ ના પડે। જો અંગ્રેજીમાં ખબર પડે એને ટીઆરએનએ નું ચાર્જિંગ કહેવામાં આવે। ટૂંકમાં એટીપીમાંથી શક્તિ મેળવી એમિનો એસિડને પેપ્ટાઇડ બંધથી જોડવા માટે ટીઆરએનએ ચાર્જિંગ મેળવે છે। હવે આ પ્રક્રિયામાં ટીઆરએનએ નું આવેશીકરણ અથવા ટીઆરએનએ એક વિશિષ્ટ પ્રકારના એમિનો સમૂહ સાથે જોડાતા એનું એસિલેશન સમૂહ કેમિસ્ટ્રીમાં આવે એટલે એનું એમિનો એસાઇલેશન થાય છે। એટલે એમિનો અને એસાઇલ સમૂહ સાથે જોડાય, એક એમિનો અને એક એસાઇલ સમૂહ સાથે ટીઆરએનએ જોડાય, કાં તો ટીઆરએનએ ચાર્જિંગ થાય અથવા ટીઆરએનએ નું એમિનો એસિલેશન થાય છે। આ બે આવેશિત ટીઆરએનએ એકબીજાની નજીક આવવાથી આવા ટીઆરએનએ એકબીજાની નજીક આવવાને કારણે આવેશીકરણ પામેલા અને એમિનો સમૂહથી એસિલેશન થયેલા એકબીજાની નજીક આવે અને આવા ટીઆરએનએ નજીક આવવાને કારણે બે એમિનો એસિડ જોડાતા પેપ્ટાઇડ બંધનું નિર્માણ થઈ જાય છે। જો ઉત્સેચક હાજર હોય તો ઉત્સેચકની હાજરીમાં આ ક્રિયા ખૂબ ઝડપી થાય છે। એટલે ઉત્સેચકની મદદથી આવું પ્રોટીન સંશ્લેષણ ઝડપી થાય છે। આપણે નીટમાં ભણ્યા 11મામાં કે કોષની ફેક્ટરી જે પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી છે, કોષની પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી એટલે કે રિબોઝોમ। તો રિબોઝોમ કોષમાં પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી છે। સંરચનાત્મક આરએનએ અને એટીએસ પ્રકારના વિભિન્ન પ્રોટીનની હાજરી હોય છે।
પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી રિબોઝોમમાં સંરચનાત્મક આરએનએ અને એટીએસ વિભિન્ન પ્રકારના પ્રોટીન નિષ્ક્રિય અવસ્થામાં રિબોઝોમમાં બે એકમ બને મોટા એકમ અને નાના એકમ રિબોઝોમના બે ટુકડા પડશે એક નાનો એકમ બનશે અને એક મોટો એકમ તૈયાર થશે સામાન્ય રીતે એવું કહે છે જ્યારે નાનો પેટા એકમ એમઆરએનએ સાથે જોડાય જ્યારે રિબોઝોમનો નાનો પેટા એકમ એમઆરએનએ સાથે જોડાણ કરે નાનો પેટા એકમ એમઆરએનએ સાથે જોડાય ત્યારે એમઆરએનએ માંથી પ્રોટીન બનવાની ત્યારે એમઆરએનએ માંથી પ્રોટીન બનવાની ભાષાંતરની ક્રિયા શરૂ થાય છે એટલે બે એકમ હોય નિષ્ક્રિય અવસ્થામાં નાનો ને મોટો નાનો પેટા એકમ એમઆરએનએ સાથે જોડાય એમઆરએનએ સાથે જોડાવાની સાથે જ પ્રોટીન બનવાની ભાષાંતરની ક્રિયાની શરૂઆત થાય છે મોટા એ પેટા એકમમાં બે સ્થાન હોય છે મોટા પેટા એકમમાં બે સ્થાન હાજર હોય છે અથવા બે સ્થાન આવેલા હોય છે આ મોટા પેટા એકમના બે સ્થાન એકબીજા સાથે જોડાય અને એમિનો એસિડને બે સ્થાન આવેલા હોય જેમાં એમિનો એસિડ એકબીજા સાથે જોડાય પેપ્ટાઇડ બંધ બનાવે છે આગળ જોઈએ રિબોઝોમ પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે વર્તે છે કારણ કે આ રિબોઝોમના બે એકમો છે નાનો ને મોટો એટલે રિબોઝોમ પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે વર્તે છે એટલે ઉદ્દીપક તરીકે વર્તી અને પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરવામાં મદદ કરે છે એમઆરએનએમાં ભાષાંતરના એકમ હવે એમઆરએનએમાં ભાષાંતર જ્યાંથી શરૂ થયું તો ભાષાંતરણ એકમ આરએનએનો અનુક્રમ આરએનએનો અનુક્રમ જે છેડા પરથી શરૂ થાય જે છેડા પરથી એનો પ્રારંભ થાય તેને પ્રારંભિક સંકેત પ્રારંભિક સંકેત અને જ્યાં એનો અંત થાય ત્યાં એને સમાપ્તિ સંકેત પણ ધરાવે છે એટલે એમઆરએનએ પર જ્યાંથી શરૂ થશે પ્રારંભિક સંકેત આપણે ભણી ગયા ગુણધર્મમાં મિથિયોનિન અને સમાપ્તિ સંકેતમાં તુઆ તુગા અથવા તુઆગ એ ત્રણમાંથી કોઈ પણ એક એમઆરએનએ પર આવેલો હોય જ્યાંથી શરૂ થાય એને પ્રારંભિક સંકેત જ્યાંથી પતી જશે એને સમાપ્તિ સંકેત કહેવામાં આવશે સામાન્ય રીતે એમઆરએનએમાં આ સિવાય કેટલાક વધારાના એમઆરએનએમાં આ સિવાય કેટલાક વધારાના સંકેત આવેલા હોય છે એ વધારાના સંકેત એવા હોય કે જે ભાષાંતર પામતા નથી જે ભાષાંતર પામતા નથી અથવા ભાષાંતરમાં ભાગ લેતા નથી તેને ભાષાંતર રહિત સંકેત કહેવામાં આવે છે એટલે અનટ્રાન્સલેટેડ રિજિયન આ એવો વિસ્તાર એમઆરએનએ પરનો કે એ સંકેતો પ્રોટીન સંશ્લેષણના ભાષાંતરમાં ભાગ ના લે એને ભાષાંતર રહિત સંકેત અનટ્રાન્સલેટેડ રિજિયન પ્રદેશ
यूटीआर कहेवामां आवे छे। आवो यूटीआर विस्तार एमआरएनए पर 5 डेज छेड़ा पहला अने 3 डेज छेड़ा पछी आवेलो होय छे। एनु कारण छे आपने खबर जे प्रत्यांकन क्या था 5 डेज थी 3 डेज दिशा मा वचगाड़ा ना जे हशे 5 डेज 3 डेज वच्चे ए तो प्रत्यांकन पामशे प्रोटीन संश्लेषण मा। ले 5 डेज छेड़ा नी आगळ नी तरफ 3 डेज छेड़ा नी पछी तरफ आवा भाषांतर मा भाग ना लेता होय एवा अणुओ आवेला होय छे। प्रारंभ माटे क्रियानी शुरुआत प्रारंभ माटे रिबोसोम एमआरएनए ना एयूजी એટલે મિથિયોનિન સાથે જોડાય છે। પ્રારંભ હંમેશા મિથિયોનિન થી થાય ને રિબોસોમ પર એમઆરએનએ ના એયુજી સંકેત સાથે જોડાય જેની ઓળખ આ એયુજી ને કોણે ઓળખ્યો હોય એમિનો એસિડ તો ઓળખે નહીં જેની ઓળખ સ્પષ્ટ પ્રારંભિક ટીઆરએનએ એ કરી હોય આપણે અનુકૂલિત અણુમાં ચર્ચા કરી જેની ઓળખ પ્રારંભિક ટીઆરએનએ દ્વારા કરવામાં આવી હોય અથવા કરાઈ હોય ત્યારબાદ આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ એમ કહેવાય। પ્રક્રિયા શરૂ થઈ ગયા બાદ એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાય એટલે રિબોસોમ ત્યારબાદ પ્રલંબન એટલે ઇલોંગેશન પ્રક્રિયાને લંબાવવાની ક્રિયા ચાલુ થાય છે ઇલોંગેશન પ્રક્રિયા શરૂ થાય પ્રલંબનની ક્રિયા શરૂ થવાને કારણે એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાતા જાય જટિલ રચનાનું નિર્માણ કરતા જાય છે। સામાન્ય રીતે એવું કહેવાય કે આગળ વધીને ટીઆરએનએ ના પ્રતિસંકેત સાથે એમઆરએનએ ના સંકેતની સાથે એટલે ટીઆરએનએ ના પ્રતિસંકેત અને એમઆરએનએ ના સંકેત બેની નાઇટ્રોજન બેઝ જ હોય એકબીજા સાથે ઉચિત સંકેતથી જોડાય છે સામાન્ય રીતે આવું જોડાણ જેમ જેમ આગળ વધતું જાય તેમ તેમ એક સંકેતથી બીજા સંકેત તરફ આગળ ખસે છે એક પછી એક એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય પોલીપેપ્ટાઇડની શૃંખલા બનાવે જેમાંથી પ્રોટીનનું ભાષાંતર એટલે પ્રોટીનનું સંશ્લેષણ થઈ જાય છે। અંતમાં એક સમાપ્તિ સંકેત આવે એક રિલીઝિંગ ફેક્ટર ક્યાં આવેલો હોય એને વિમોચક રિલીઝિંગ ફેક્ટરને ગુજરાતીમાં વિમોચક કહેવામાં આવે। આ રિલીઝિંગ ફેક્ટર સમાપ્તિ સંકેત સાથે જોડાય પ્રોટીન સંશ્લેષણનો અંત લાવે છે અને રિબોસોમ પરથી પ્રોટીન મુક્ત થાય છે। મોરલ ઓફ ધ સ્ટોરી સંરચનાત્મક આરએનએ અને એટીએસ પ્રકારના રિબોસોમ પર
निष्क्रिय अवस्था में बे एकम मोटा एकम अने नाना एकम नाना पेटा एकम एमआरएनए साथे जोड़ाय प्रोटीन ने भाषांतर नी शुरुआत थई। मोटा पेटा एकम में बे स्थान ज्यां एमिनो एसिड एक बीजा साथे पेप्टाइड बंध थी जोड़ाय। रिबोसोम आ पेप्टाइड बंध में उत्प्रेरक तरीके वर्ते। भाषांतर ना एकम ना अनुक्रमिक छेड़ो ज्यांथी शुरू थाय एने प्रारंभिक संकेत अंत पामे एने समाप्ति संकेत। एमआरएनए में आ सिवाय वधाराना संकेत होय जे भाषांतर में भाग ना ले एने भाषांतर रहित संकेत कहेवाय। जे यूटीआर विस्तार एमआरएनए ना 5' छेड़ा पहला अने 3' छेड़ा पछी होय। हमेशा प्रारंभ एमआरएनए ना मिथियोनिन साथे जोड़ाय प्रारंभिक टीआरएनए द्वारा ओळखाई गयो होय। इलोंगेशन नो तबक्को आगळ वध्यो टीआरएनए जटिल रचना बनावता जाय। प्रति संकेत एमआरएनए नी संकेत वच्चे उचित रीते बेज नो जोड़ाण थता एक संकेत थी बीजा संकेत तरफ एमिनो एसिड पेप्टाइड बंध थी आगळ वधता जाय। छेवटे क्यांक एक एवो रिलीजिंग फेक्टर आवे। आ रिलीजिंग फेक्टर समाप्ति संकेत साथे जोड़ाय एमी रिबोसोम परथी प्रोटीन ने मुक्त करे अने प्रोटीन संश्लेषण नी क्रिया अहींया पूरी थाय। आने हूँ मारी रीते समझाव तो ज तमने खबर पड़शे के धारो के आ रिबोसोम पर एमआरएनए आवेलो छे। आ रिबोसोम ना एमआरएनए पर बे पेटा एकमो होय। जारे अहींया नानो पेटा एकम जोड़ाय नानो एकम जोड़ाय त्यारे अहींया जनीन संकेत आवा होय। एयूजी थी प्रारंभ थाय यूजीजी सीजीजी ए जी 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 आ कई पण छे मन फावे एम लीधु छे अत्यारे खाली तमने समझावा माटे। आ त्रण त्रण संकेतो छे यू ए ए रेडी। एमआरएनए पर जेवो नाना पेटा एकम साथे जोड़ाय प्रोटीन संश्लेषण ने क्रियानो प्रारंभ थाय। मोटा पेटा एकम ना बे भाग कीधा तो एमआरएनए नो आ 5' छेड़ो छे आ 3' छेड़ो। एमआरएनए पर आना सिवाय अहीं यूए पछी संकेतो हशे जे कोई पण भाषांतर में भाग नहीं ले अने 5' पर भी अहीं वधाराना 5' पहला पण हशे अने 3' पछी जे भाग नथी लेता एने आपणे यूटीआर विस्तार कीधो। क्लियर। हवे प्रारंभ माटे रिबोसोम पर आ एमआरए हमेशा एमआरएनए रिबोसोम पर ज होय। पहेलो संकेत हमेशा एयूजी ज होय। एमआरएनए पर तो मिथियोनिन दर्शावे एने ओळखवा माटे फिक्स अहींया ध्यान आपशो तो ज खबर पड़शे। आ आपणो जूनो टीआरएनए पेलो एल बतावा अघरो लागशे एटले हवे आवो टीआरएनए अहींया प्रति संकेत धरावतो हशे। एनी सामे यू यूनी सामे ए सीनी सामे जीनी सामे सी आ एकबीजा साथे बेसथी जोड़ाई जशे। જોડાવાને કારણે અહીંયા કયો એમિનો એસિડ લઈને આવશે મિથિયોનિન। શું કર્યું એક છેડે અને પ્રતિસંકેતે સંકેત સાથે જોડાણ કર્યું એમિનો એસિડ લઈને આવ્યો। હવે આવા બે ટીઆરએનએ એકબીજા સાથે આપણે કીધું શરૂઆતમાં આવેશીકરણ ચાર્જિંગ થાય શક્તિથી એટલે અહીંયા આવે યુજીજી છે ને તેનો પ્રતિસંકેત શું આવશે યુની સામે એ જીનો સી સી એટલે અહીંયા બીજો એક નાનો ટીઆરએનએ પોતાનું સ્થાન લઈને આવી ગયો છે આકાર પર ના જતા। હવે આ એનો પ્રતિસંકેત હવે આ એક એક સ્થાન ખસશે આ અહીંયા એમિનો એસિડ લઈને આવ્યો કોઈ પણ પ્રકારનું આ બે એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાશે। જેવો પેપ્ટાઇડ બંધથી જોડાશે આ ટીઆરએનએ દૂર થશે એટલે પેપ્ટાઇડ બંધથી બે બન્યા। ચલો અહીંયા ત્રીજો સીજીજી છે ને જીસીસી અહીં એનો પાછો ટીઆરએનએ આવી ગયો આ ટીઆરએનએ બીજો એક એમિનો એસિડ સાથે પેપ્ટાઇડ બંધથી જોડાશે એટલે આ ટીઆરએનએ ને દૂર કરશે। તમે જુઓ ક્રમશઃ શું થાય છે પ્રલંબન તબક્કો એમિનો એસિડ આવતા જાય નવો ટીઆરએનએ આવતો જાય નવો ટીઆરએનએ પાછો અહીંયા આવશે એજીજી છે એટલે યુ સી સી અહીંયા એમિનો એસિડ લાયો હશે ઉપર જુઓ
પેપ્ટાઇડ બંધથી જોડાણ થતું જાય, શૃંખલા બનતી જાય, ટીઆરએનએ ખસતા જાય, નવો ટીઆરએનએ આવતો જાય, આવું ચાલુ રહેશે ક્યાં સુધી? ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક એમઆરએનએ પર યુએએ, યુજીએ અથવા યુએજી ત્રણમાંથી એક હશે સમાપ્તિ સંકેત, જેવો અહીંયા આવશે અહીંયા એક રિલીઝિંગ ફેક્ટર તૈયાર થશે, એને વિમોચક કહેવામાં આવે. એ વિમોચક અણુ આ બધા ટીઆરએનએ ને, વિમોચક અણુ આ ટીઆરએનએ ને દૂર કરશે, ટીઆરએનએ ને દૂર કરશે. અને જેવા ટીઆરએનએ દૂર થયા, એમિનો એસિડની આ શૃંખલા તૈયાર થઈ ગઈ છે પ્રોટીનની, આ રિલીઝ એને અહીંથી છૂટા કરી દેવાનું કાર્ય કરશે. આખી પ્રોટીનની શૃંખલા છૂટી પડી ગઈ રિલીઝિંગ વિમોચક ફેક્ટરને કારણે. સમાપ્તિ સંકેત માટે કોઈ ટીઆરએનએ હશે નહીં, આખી શૃંખલા છૂટી પડી ગઈ, પ્રોટીનનું સંશ્લેષણ થઈ ગયું. ક્લિયર? આને વાંચવું પડશે, વારંવાર વાંચશો તો જ આવડશે. બાકી દર વખતે એમ જ થાય સાહેબ કન્ફ્યુઝન છે. કન્ફ્યુઝન નથી, ચોપડીનું બેઠું વર્ણન છે. વધારે વાંચશો વધારે સારી રીતે આવડશે. ક્લિયર? આજે જોયા જનીન સંકેતના ગુણધર્મો, ત્યારબાદ જનીન સંકેતના ગુણધર્મોને અનુલક્ષીને ટીઆરએનએ અનુકૂલિત અણુ અને પ્રોટીનના ભાષાંતરની ક્રિયા. ક્લિયર? અહીંથી આગળ આવતા લેક્ચરમાં. બાય.